નમસ્કાર, આજે 29 મે 2022 ને રવિવાર નો દિવસ છે. ચાલો જોઈએ આજના સવારના 5 મહત્વના સમાચાર. ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારિતા સંમેલનમાંથી ક્લોલના ઇફ્કો ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થાય છે. હવે બોટલમાં યુરિયાની એક બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ 1.5 લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત શ્રી કેડીપર વાડિયા નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હોસ્પિટલની તમામ વિગતો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરત બોઘરાએ વડાપ્રધાન મોદી સમક્ષ રજૂ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે, જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે. દેશમાં કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં 4 મહિનાના અંતરે ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મોદી સરકારે ખેડૂતોને આ યોજના અંતર્ગત 10 હપ્તા આપી ચૂકી છે અને 11મા હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પીએમઓના ટ્વીટ પ્રમાણે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો 31 મે ના રોજ જાહેર કરાશે. પ્રધાનમંત્રી મોદી 21,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરશે. આ દિવસે પીએમ મોદી શિમલામાં વિવિધ સરકારી સ્કીમના લાભાર્થી સાથે વાર્તાલાપ કરશે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જાહેર કરતા કહ્યું હતું કે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપની તરફથી ફ્રીમાં વાહનો આપવાના રહેશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરી રહી છે તે કંપનીઓએ પણ મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે. યોગી સરકારના આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ મહિલાને નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે બોલાવી શકાશે નહીં. એટલું જ નહીં, મહિલાઓને મોડી રાત સુધી ડ્યુટી કરવી પડશે નહીં. યોગી સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સીએમ યોગીએ જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય સરકારી સંસ્થાઓથી લઈને ખાનગી સંસ્થાઓ સુધી દરેક પર સમાન રીતે લાગુ કરવામાં આવશે. જો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહીં આવે તો સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.